सुव्रत मुनि सुव्रत भगवान गुरुदेव ओम ऐं नमः ओम ऐं नमः ओम ह्रीं नमो नारायणस्य ओम ह्रीं नमो नारायणस्य ॐ ह्रीं नमो नारायणस्य कल्याणपादपारामं सुतगङ्गाहिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् प्रश्नोत्तरी प्रवचन चलो पहला भारतीय वेला प्रश्न ले लिए वद्दे वंदामी साहेब जी सुखसातामा छो मारु नाम हीर निलेश छेड़ा छे नाना मारु गाम नाना असंभ्या छे मारु जे प्रश्न छे ए छे के भगवान ना जे लांचन छे मतलब एक एविटर छे એના ઉપર એક સ્પેસિફિક સ્ટોરી લાંચન માટે દીધા છે કે એનું પાછળનું રીઝન શું છે ધન્યવાદ જો 10 વર્ષની બાલિકા હીર કુમારી મુંબઈમાં લગભગ શાયન રહે છે કચ્છ નાના આસંબિયાની એણે પ્રશ્ન પૂછ્યો છે પોતાની મીઠી મીઠી વાણીમાં કે 24 તીર્થંકરોના જે લાંચન હોય છે શેના આધારે નક્કી થાય છે એની પાછળ કોઈ સ્પેસિફિક કોઈ સ્ટોરી એટલે કોઈ કથા વાર્તા હોય છે પ્રસંગ કંઈ હોય છે કે પછી એનું શું રીઝન એટલે શું કારણ હોઈ શકે કેટલાને ખબર છે આનો જવાબ એક બોલો બરોબર ને દરેક તીર્થંકર ભગવંતના શરીરમાં મુખ્યત્વે હથેલીઓ અને પગના પંજા પાની એની અંદર કુલ બધા મળીને કેટલા લક્ષણો હોય છે શુભ લક્ષણો 32 તો સામાન્ય મહાપુરુષ માટે પણ હોય આ તો લોકોત્તર પરમાત્મા છે કેટલા હા 1008 લક્ષણો હોય વિશિષ્ટ ચિહ્નો બધા હોય પણ દરેક તીર્થંકર ભગવંતના સાથળના ભાગમાં પ્રાય જમણા પગની સાથળના ભાગમાં એક વિશિષ્ટ ચિહ્ન કંઈક વધારે ઉપસેલું હોય અને એ તે ભગવાનના લંચન તરીકે ગણવામાં આવે છે દરેક ભગવાન વિતરાગ બની જાય છે
વિતરાગતાને સૂચવનારી આ પદ્માસનસ્થ મુદ્રા, તો એ રીતે તો દરેક ભગવાન સરખા જ દેખાય. બહુ બહુ તો પાર્શ્વનાથ ભગવાનના શરીર ઉપર લંચ આપણે ફણા હોય, પણ બાકીના ત્રેવીસ તીર્થંકરોની પ્રતિમા તો આમ એક સરખી હોય. તો પછી આ કયા ભગવાન છે, કઈ રીતે ઓળખવા? તો આ રીતે એમના જન્મથી જ એમના શરીરમાં, ખાસ કરીને પગના સાથળના ભાગમાં જે ચિહ્ન એકદમ સ્પષ્ટ હોય, તો એ તે ભગવાનના લંચન એટલે નિશાની, ઓળખાણ માટેની નિશાની તરીકે હોય છે. બાકી તે સિવાય બીજી કોઈ સ્પેસિફિક સ્ટોરી હોતી નથી. આપણે ધન્યવાદ આપીએ હીરકુમારીને, આની બાલિકા છે 10 વર્ષની, એણે આ રીતે પ્રશ્ન પૂછ્યો ઉત્સાહપૂર્વક. વિશેષ ધન્યવાદ આપીએ એની મમ્મી માતાશ્રીને, એમણે પણ એનો પ્રશ્ન પણ હવે અત્યારે આવે છે. એમણે અગાઉ પણ પ્રશ્ન પૂછેલ અને આજે લગભગ એમણે 3 પ્રશ્નો પૂછેલા છે. તો એમને આના ઉપરથી દરેક વાલીઓએ પ્રેરણા લેવા જેવી છે. તમે તો પ્રશ્ન પૂછો ભલે, પણ તમારા સંતાનોને ખાસ પ્રોત્સાહિત કરો પ્રશ્નો પૂછવા માટે, બરાબર? તો એ પ્રશ્ન પણ પૂછશે અને પછી સ્વાભાવિક છે એનો જવાબ પણ સાંભળશે. તો એ નિમિત્તે જીનવાણી શ્રવણ પણ કરશે એટલે ઘણો લાભ થશે. એવી જ રીતે દરેક સંઘોમાં જે પાઠશાળામાં ભણાવનાર શિક્ષિકાઓ વગેરે હોય, એમને પણ ખાસ ભલામણ છે કે તમારી પાસે જે પણ ભણવા આવે છે બાળકો, એમને પણ આ રીતે પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો. એમના પ્રશ્નો સ્પષ્ટ અવાજમાં ઓડિયો રૂપે મોકલાવો, તો વ્યાખ્યાન દરમિયાન શરૂઆતમાં એના જવાબો આપવામાં આવશે. ચાલો હવે આ હીરકુમારી એની મમ્મી એ શું પૂછે છે જોઈએ આપણે. મધ્ય વંદામી સાહેબજી, સુખ સાતામાં છો? મારું ગામ કચ્છ નાના અસંભ્યા, મારું નામ સેજલ નિલેશ છેડા. મારો પહેલો સવાલ છે કે શ્રાવકના જે 50 બોલ અને શ્રાવિકાના 40 બોલ, એમાં આપણે જે પહેલું બોલ બોલીએ છીએ, શું તથ્ય દીઠી હૃદયમાં ધરું, તો એ પડી લેણ કરતા વખતે મનમાં શું ભાવ રાખવો જોઈએ? મારો બીજો સવાલ છે, છદ્મસ્થપણાની વ્યાખ્યા શું? છદ્મસ્થપણું શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી જી ભગવંત બંને, એમ મતલબ બધાને હોય કે ફક્ત શ્રાવક શ્રાવિકાને છદ્મસ્થપણું હોય? મારો ત્રીજો સવાલ છે કે ભવિ અને અભવિની વ્યાખ્યા શું? અને ભવિ જીવ જો 84 લાખના ફેરા ફરતા એને સમ્યક્ત્વ નથી પ્રાપ્ત થતું અને 84 લક્ષ ફેરા એમના નિષ્ફળ જાય છે અને પાછી એમની સાયકલ ચાલુ થાય છે, તો એ ભવિમાંથી અભવિ બની શકે કે એવી જ રીતે અભવિ બની શકે? ધન્યવાદ જેજલબેન. 3 પ્રશ્નો છે એમના. સૌથી પહેલા પ્રશ્નમાં હતો કે જે 50 અને 40 બોલ શ્રાવકો અથવા સાધુ ભગવંતોને 50, સાધ્વીજી કે સાધિકાને 40 બોલ જોઈએ છે, એમાંનો પહેલો બોલ એનો અર્થ એમણે પૂછ્યો છે. તો આ 50 ને 40 બોલ શેના, એ કેટલાને ખબર છે ભાઈઓમાં? આ 50 બોલ ને 40 બોલ ને એ શેમાં આવે છે? એમાંનો પહેલો બોલ તો એમણે કહ્યો પણ કે સુત્તત્થી હૃદયમાં ધરું. પછી બીજા આગળના બોલો છે શેમાં આવે છે? છેડા અથવા મોપતિના પડી લેહણ કરતી વખતે 50 અથવા 40 બોલો બોલાય છે. એમાં પણ 50 ભાઈઓ માટે કે સાધુ માટે 50, શ્રાવિકા કે સાધુ માટે 40, એ શા માટે? તો કે શ્રાવિકાઓ અથવા સાધુજી ભગવંતો શરીરના અમુક ભાગ, આ શરીરની પડી લેહણાઓ છે મોપતિ કે છેડા દ્વારા, તો અમુક ભાગ ઢંકાયેલો એટલે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા. હકીકત આજે આવી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે બહેનોમાં, માથું કપાળ શું માથું બધું ખુલ્લું રહે છે, પણ હકીકતમાં કપાળ અહીં સુધી પહેલાંના કાળમાં તો આખું આમ મર્યાદાઓ ખૂબ હતી, એટલે કપાળનો ભાગ આમ ઢંકાયેલો હોય એટલા માટે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા ન હોય. અને ક્રોધમાન પરિયરું માયાલો પરિયર શરીરના પડખા પ્રમાણ જવાના હોય એટલે એ પણ ઢંકાયેલા હોય. જ્યારે શ્રાવક કે સાધુ પ્રતિક્રમણ કરે ને અમારે, ત્યારે ખરેખર ઉપર પછેડી સાધુ ભગવંતોને હોય નહીં, અને શ્રાવકો પણ સામાન્ય ખેસ હોય, પડખા ખુલ્લા હોય એટલા માટે ક્રોધમાન પરિયરું માયાલો પરિયરું એ બોલ બોલી શકાય. એવી રીતે
માયા શલ્ય મિયાણ શલ્ય મિચ્છાદન શલ્ય પરિહરું એ પણ હૃદયના ભાગને આમ રમાશ્રી વખતે બોલવાના છે એટલે એ પણ બહેનો માટે ન હોય. એટલે એ રીતે બહેનો માટે 40 બોલ પહેલો અને સાધ્વીજીઓ માટે અને સાધુ ભગવંતો કે શ્રાવકો માટે 50 બોલ હોય. અને કેટલાને આવડે ભાઈઓમાંથી આ 50 બોલ પ્રતિક્રમણ ની કરનારા હશે એમને આવડતા હશે. ભાઈઓ બહેનોમાં તો બધાને આવડે ને, કેટલાને નથી આવડતા બહેનોમાંથી નથી આવડતા, હવે શીખી લેવા પ્રયત્ન કરજો. કમસે કમ છેવટે 5 પ્રતિક્રમણનું અર્થવાળા પુસ્તક ઘરમાં વસાવો અને અવારનવાર થોડા થોડા એના અર્થ પણ વાંચતા રહો. સૂત્રો પણ રોજ આમ થોડું થોડું બોલતા જોઈ જોઈને પણ વાંચતા રહીએ ને તો ધીરે 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 એ આવડવા લાગી જાય. હવે એમાંનો જ પહેલો બોલ બહુ મહત્વ, બધા જ બોલ મહત્વના છે ખૂબ ખૂબ. મુખપતિના જે 50 બોલ છે એનો વિસ્તાર કરીએ તો આખું જીન શાસનનો આમ સાર જાણે એમાં આવી જાય છે. પહેલો જ બોલ છે સુત્તથ, એટલે સૂત્રાર્થ. આ પ્રાકૃત ભાષા છે, અર્ધમાગધી ભાષા. હવે એનો ગુજરાતી કહી સૂત્રાર્થ, સૂત્ર વત્તા અર્થ. અને તત્ત્વદિઠ્ઠી એટલે તત્વદ્રષ્ટિ, એને હૃદયમાં ધરું. એ છેડા અચલગચ્છમાં છેડા પડી લેણ ભાઈઓ માટે ઉત્તરાસનનો છેડો અથવા મુપત્તિ હોય તો આ રીતે પહેલાં ખોલવાની હોય અને એ ખોલતી ખોલતા ખોલતા આ પ્રમાણે બોલવાનું હોય કે સુત્ત તત્ત્વદિઠ્ઠી હૃદયમાં ધરું. ધરું એટલે સ્વીકારું. જે જે વસ્તુ સ્વીકારવાની હોય ત્યાં આ રીતે જસ્ટ મુદ્રા થાય અને ત્યાગવાની હોય પરિહરું ત્યાં આ પ્રમાણે વિધિ કરવાની હોય છે. તો સૂત્ર અને અર્થ, આજે સૂત્રના ઠેકાણા નથી અર્થની વાત. હા એ તો પછી આવે છે ને, પછી આ તો ખાલી પહેલાં બોલીએ ત્યારે વાત ચાલે છે. હે ના ના સુધી છે તપકચમાં જો કે ઘણાને બોલ્યું કરી જાય બોલી જાય પણ બોલ ઘણાને આવડતા નથી હોતા. કારણ કે ક્યારેક ક્યારેક અમે 2-3 ચોમાસા એવા સ્થાને કર્યા છે દેવ ઉદયપુરમાં બોરીવલીમાં કે જ્યાં 2-3 સંઘ ભેગા હોય, અચલ ગચ્છ હોય તપા ગચ્છ હોય ને કદાચ કરતર ગચ્છ વગેરે પણ હોય, તો ત્યાં અમે કેટલીક વાર પ્રતિક્રમણ કરાવવાનો પ્રસંગ આવ્યો હોય અને માર્ક કર્યો હોય એ લોકો મનમાં જ બોલી જાય. પછી પૂછીએ એનો બોલ તો કે બોલ આવડતા, આમ પ્રતિક્રમણ આખું આવડતું હોય પાછું પણ એ મુપતિના બોલ આવડતા ન હોય, ખાલી આમ મુદ્રાઓ ચેષ્ટ કરી જાય. તો સૂત્ર અને અર્થ બહુ મહત્વની વાત છે. શેના સૂત્ર ભાઈ? ચૈત્ય વંદન વિધિના સૂત્રો, ગુરુ વંદન વિધિના સૂત્રો, સામાયિક લેવા અને પારવાની વિધિના સૂત્રો, પ્રતિક્રમણ વિધિના સૂત્રો, અને તે સિવાય પણ અસ્વૈકાલિક વગેરે સૂત્રો, આગમો જે હોય છે, ભલે આગમોનો અધિકાર મુખ્યત્વે સાધુ ભગવંતોને, કેટલાક આગમોનો અધિકાર સાધ્વીજી ભગવંતોનો હોય છે, પણ આ 5 પ્રતિક્રમણના સૂત્રો એવી રીતે જીવ વિચાર, નવતત્વ, લંડક, લઘુ સંગ્રહણી, ભાષ્ય છ, કર્મગ્રંથ, આ બધા સૂત્રો ગાથાઓ બધી આ, અને એના અર્થને પણ હું હૃદયમાં ધારણ કરું છું. આજે આપણામાં સૂત્રો પણ બહુ થોડા ને થોડાક સૂત્રો આવડે છે અને જેમને સૂત્રો આવડે પણ છે એમાં અર્થ કેટલાને આવડતા હશે એ બહુ મોટો સવાલ છે. બરોબર? એટલે સૂત્ર પણ શીખવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, રોજ એના માટે થોડોક સમય ફાળવવો જોઈએ. અને અમુક સૂત્રો થઈ જાય, ચૈત્ય વંદન વિધિ, ગુરુવંદન કે સમય વગેરે, પછી એના અર્થ શક્ય હોય તો બંને સાથે લ્યો તો ઓર વધારે સારું. તમારો ક્ષયોક્ષમ થોડો સારું હોય તો ગાથા લ્યો અને સાથે સાથે એનો અર્થ સમજાવવા માટે પણ જેની પાસેથી ગાથા લેતા હો, સાધુ સાધી ભગવંત પાસેથી અથવા પાઠશાળાના શિક્ષક શિક્ષિકા કે પંડિત પાસેથી ગાથા સૂત્રને લેતા હો, સાથે સાથે એનો અર્થ પણ કમસે કમ સંક્ષેપમાં પણ સમજાવવા માટે એમને વિનંતી કરવી જોઈએ. હું પહેલેથી જે કંઈ શીખ્યો છું ને દીક્ષાર્થી તરીકે નૌકારથી માંડીને બધું અર્થ સાથે જ પહેલેથી જ બરોબર, પછી ઈચ્છામી ખમાસમણો સૂત્ર હોય, ક્રિયાવય વગેરે હોય, બધું જ અર્થ સાથે. અર્થ સમજીએ તો ભાવ આવે. આજે ક્રિયાઓમાં રુચિ ઘટતી કેમ જાય છે? કારણ કે આપણે અર્થ સમજવા માટે ક્યારેય પ્રયત્ન કર્યા નથી હોતા અને સૂત્ર પણ બહુ થોડાને આવડતા હોય છે, પછી અર્થની વાત ક્યાં કરવી? અને અર્થ ખબર ન હોય તો કેવા છબરડા વળે. એના ઉપર સંક્ષેપમાં 2 દ્રષ્ટાંત આમ તો પ્રસિદ્ધ છે થોડાક. દેવસિંહભાઈ, રાયસિંહભાઈને ત્રીજા કયા ભાઈ? ખેતસિંહભાઈ. એ નાનું ગામ, એમાં પ્રતિક્રમણ આજે પણ કે જેમ હોય છે એમ
આખી હાજરી હોય તો સાંજનું પ્રતિક્રમણ દેવસિંહભાઈ બોલાવતા હતા, સવારનું પ્રતિક્રમણ રાયસિંહ બોલે બોલાવતા હતા, ત્રીજા શ્રાવક ખેતસિંહભાઈ એમને હજી આવડતા નહોતા પણ શીખી રહ્યા હતા, એમ કરતાં કરતાં પરીક્ષણ સુધીમાં લગભગ સૂત્રો એટલે પ્રતિક્રમણ આવડી ગયા. એટલે એમને થયું કે આજે હવે હું બોલાવું, એમણે આદેશ લીધો. અને શરૂઆતમાં ગુરુવંદન વિધિ આવે, ગુરુવંદનમાં અભૂઠ્યો ખમાવવાનો આવે, એમાં શું બોલ્યા, ઈચ્છા કારણ સંદેશો ભગવાન અભૂઠ્યો મી અભ્યંતર ખેતસિયમ ખામ્યો. બરાબર છે ભાઈ, ખેતસિયમ ખામ્યો. હસવા લાગી ગયા જો તમે, પ્રત્ર હસવા લાગી ગયા. હા તો બીજા પરિષણમાં તો બીજા પણ વધારે થોડી સંખ્યા હોય ને પ્રતિક્રમણમાં, તો બધા હસવા લાગી ગયા કે આ નારાજ થઈ ગયા ખેતસિંહ બાપા કે લે કેમ હસો છો ભાઈ. કોઈકે કીધું બે ખેતસિંહ ખામે એવું ક્યાંથી લાવ્યા ભાઈ, કેમ કેમ ન બોલું. આ દેવસિંહભાઈ પોતાનું નામ નાખે દેવસિંહ ખામે એવું, આ રાયસિંહભાઈ પોતાનું નામ નાખે રાયમ ખામે એવું. આ લોકો પૈસાવાળા એટલે પોતાનું નામ નાખી શકે, અને હું ગધ્યમ કે ગરીબ એટલે ન નાખું. બોલી જાઓ તમારે થાય કરી લેજો. અને ઝઘડા ઉપર આવી ગયા. અર્થ ખબર ન હોય તો આવા ઝઘડા વળી શકે છે. પછી માંડમાંડ સમજાવવા પ્રયત્ન થયા કે ભાઈ આમાં દેવસિંહભાઈ રાશિમાં ના નથી, દેવસિંહમ એટલે દિવસ સંબંધી જે કાંઈ અતિચાર દોષ પાપ લાગ્યા હોય એની ક્ષમાયાચનાની વાત છે. રાયમ એટલે રાત્રિ સંબંધી રાશિભાઈનું નામ નથી, પણ રાતના જે કાંઈ દોષ પાપ અતિચાર લાગ્યા હોય એની ક્ષમાયાચનાની વાત. ઓ એમ કામ મને શું ખબર. એટલે અર્થ ખબર ન હોય તો આ એક દાખલો એવો. બીજો એક દાખલો આવે, શેઠે પોપટ પણ પાડ્યો હતો અને બિલાડીએ પાડી હતી. અને શેઠને ચિંતા કે ક્યારેક બારગામ ગયો હોય અને ક્યાંક પોપટ બિલાડી ભૂખી હોય ને પોપટને મારીને નાખે. એટલે શેઠે પોપટને શીખવાડ્યું કે બિલ્લી આવે તો ક્યાં કરના, બિલ્લી આવે તો ભાગ જાના. હવે પોપટનો સ્વભાવ તમે જાણો છો, જે શીખવાડો તે બોલે સીતારામ તો સીતારામ, નંબોરિયન તો નંબોરિયન પણ બોલે. એટલે પોપટ બોલતા શીખી ગયો, બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. એક દિવસ શેઠ બારગામ ગયા હતા અને કુદરતી પોપટ પાંજરાની ઉપર બહાર બેઠો હતો અને સામે બિલાડી અને ભૂખ લાગી હતી. પોપટ જોઈ રહ્યો છે બિલાડીને, પણ સ્વાધ્યાય ચાલુ છે, આ બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. પણ અર્થ ખબર નથી કે બિલ્લી એટલે શું ને આવી એટલે શું ને ભાગ જાના એટલે શું, અને પરિણામ શું આવે તમે સમજી શકો છો. બિલાડીએ તરાપ મારી ગરચી પકડી લીધી, ત્યારે પણ છેલ્લા ટૂંકડા ટૂંકડા શબ્દો પણ આ જ હતા, બિલ્લી આવે તો ભાગ જાના. આ પોપટ પાઠ કહેવાય, એટલા આ શબ્દ પ્રયોગ થઈ ગયો પોપટ પાઠ. એટલે ખાલી સૂત્ર આવડે ને પછી એનો અર્થ ના આવડે તો આવું પણ થઈ શકે છે. એટલા માટે સૂત્ર પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક શીખવા. આજે નવકાર મહામંત્ર પણ ગણાય શુદ્ધ રીતે નથી બોલતા આવડતો હોતો, લખવામાં તો રસ્વ દીર્ઘ જોડાક્ષરમાં ભૂલો હોય અને બોલવામાં પણ બીજા સૂત્રો મોટાવની ક્યાં. ચૌરપુરનો સાર જે આપણને ઘોડિયામાંથી સાંભળવાને શીખવા મળી ગયો નાની ઉંમરથી જ, નવકાર મંત્ર એ પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક. ત્રીજું પણ શું છે ભાઈ બોલો તો, જીગ્નેશભાઈ ત્રીજો પણ નવકારનો આટલી વાર લાગે. નમો હા ધન્યવાદ. નમો ઉજ્જાયણ ઉજ્જાયણ હા, ઘણા ઉજ્જાયણ પણ કેટલાક બોલી જાય, ઉજ્જાયલ એમણે ઓછી વિનાય પણ હા ઉજ્જાયણ. એમાં પણ ઝા જોડાક્ષર છે તો જોડાક્ષરથી પહેલાં જે અક્ષર હોય ને એના પર ઝટકો લગાવ. ઉજ્જાયણ નમો સિદ્ધાણ, ધા જોડાક્ષર છે ને તો ધા ઉપર સી ઉપર ઝટકો, છિત છિત બોલો એટલે અડધો ડ સીની સાથે ખેંચાઈ આવે તો શુદ્ધ ઉચ્ચાર થાય. શુદ્ધ સિદ્ધાણમ વજ્જાયાણમ નમો લોએ સવ સાહુણમ, તો સવ એટલે સર્વ. જો સવ વ જોડાક્ષર છે બે તો સ ઉપર ઝટકો, જોડાક્ષરથી પહેલાં જે અક્ષર હોય ઝટકો લગાવીને બોલીએ તો શુદ્ધ ઉચ્ચાર થાય. ઘણા રાગથી બોલતા હોય ને નમો લોએ સવ સાહુણમ, હવે સવ સાહુણમ તમે સબ ન બોલ્યા, સવ સાહુણમ બોલ્યા. સવ એટલે સબ, સબ એટલે મળદું, લોકમાં રહેલા મરદા સાધુને નમસ્કાર, આવો ઊંધો વિચિત્ર અર્થ થઈ જાય. એટલા માટે ઉચ્ચાર શુદ્ધિ ખૂબ ખૂબ જરૂરી છે. એ સૂત્ર પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક શીખવા અને બોલવા, અને સાથે સાથે એનો અર્થ પણ, અર્થ ભાવાર્થ વગેરે સમજવા માટે પણ પ્રયત્ન કરો. એને માટે રોજ નિયમિત અડધો કલાક કે સમય જરૂર ફાળવવો જોઈએ. તો સૂત્તથ સૂત્ર અને અર્થ, ભગવાને શું કહ્યું છે ભગવાન એ સૂત્રમાં સમાયેલું છે, અને સાથે એનો અર્થ. સૂત્રો આપણા મોટે ભાગે અર્ધમાગધી ભાષામાં પ્રાકૃત ભાષામાં છે, તો પહેલા લોકભાષા તરીકે હતી, વર્તમાનમાં આવી નથી, તો આપણે એના અર્થ પણ સમજવા જોઈએ.
અને સમજીને હૃદયમાં ધારણ કરવા, યાદ રાખવા, ખાલી સાંભળી લીધું નહીં, હૃદયમાં ધરું, બરાબર, અને અવસરે અવસરે સૂત્ર પ્રમાણે આચરણ પણ કરું, બરાબર. અને તત્વ દ્રષ્ટિ, તત્વ, તત્વો કેટલા છે ભાઈ? નવ તત્વ કયા છે ભગવાને? કયા નવ તત્વના નામ ભાઈઓમાંથી કોણ બોલશે? નવ તત્વના નામ બોલશો, બોલો. ધન્યવાદ. અનુમોદના, અનુમોદના, અનુમોદના વારંવાર, અનુમોદન, બરોબર. જો કેવા કડકડાટ બોલી ગયા ને, બીજા કોણ બોલશે ભાઈઓમાંથી? બોલશો, બોલો. ધન્યવાદ. ચાર તો જોડકા છે આમ, જીવ અને અજીવ એક જોડકું, પુણ્ય અને પાપ બીજું જોડકું, અશ્રવ અને સંવત ત્રીજું જોડકું, બંધન અને મોક્ષ વચમાં એક આવે છે નિર્જરા. તો આ નવ તત્વો, અને એ તત્વોની એમાં કેટલાક તત્વો હિ એટલે તજવા યોગ્ય છે, કેટલાક તત્વો ઉપાડી એટલે આચરવા કે સ્વીકારવા યોગ્ય છે, અને કેટલાક માત્ર જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય છે. આ ત્રણ વિભાગ, હિય, જ્ઞેય અને ઉપાડેય. તો આ પાપ તત્વ એ કેવું છે? હિય છે કે ઉપાડેય છે? હમણાં હિય અને ઉપાડીનો અર્થ કર્યો, બરોબર. હવે બોલો, પાપ છે, હિય છે કે ઉપાડેય છે? પાપ હિય છે. સંવર, સંવર ઉપાડી આદરવા યોગ્ય છે. સંવર એટલે આવતા કર્મને રોકવા, આશ્રવ એટલે કર્મને પ્રવેશવાના દ્વાર, કર્મ આત્મામાં પ્રવેશે એવી બાબતો એને આશ્રવ દ્વાર કહેવામાં આવે, એ હે સજવા યોગ્ય છે. બંધ પણ કર્મના બંધ એ પણ તજવા યોગ્ય છે. નિર્જરા એટલે કર્મનું ખરવું એ આચરવા યોગ્ય છે. દરેકના અલગ અલગ ઘણા બધા ભેદ પ્રભેદ હોય છે. જ્યારે અજીવ તત્વ એ જાણવા યોગ્ય છે, બરાબર, એ અગ્નિ અને ઉપાદેય. તો એમાં આપણે આપણો નંબર આ નવમાંથી જેમાં આવે છે ત્યારે જીવ તત્વમાં, આપણે જીવ છીએ, શરીર આપણે નથી, પણ જીવ એટલે આત્મા છીએ. આ તત્વ દ્રષ્ટિ સતત હૃદયમાં જાગ્રત રાખવા જેવી છે. મોટે ભાગે આપણે જીવન જીવીએ છીએ, ભલે વ્યાખ્યાનમાં સાંભળ્યું એટલે થોડું હવે ખ્યાલ હોય કે ભાઈ આપણે આત્મા છીએ એમ કહેવાય છે, ભલે આત્માનો અનુભવ હજી કર્યો ન હોય, પણ કમસે કમ ઉપયોગ તો આપણો રહેવો જોઈએ. કે જો સામે કોઈ વ્યક્તિ મળે, ખુશાલભાઈ જેવા મળે, અને સામે ક્યારેક ખુશાલભાઈની, હા ખુશાલ શું, કૌશિકભાઈ, કૌશિકભાઈ જેવા, અને ધારો કે કોઈ કેવું કાર તબિયત બરાબર ન હોય અને જરાક શરીર ડુબડું પડી ગયું હોય, તો તમે કેટલા દિવસે મળતા હો ત્યારે શું બોલો? ખુશાલભાઈ કરો ગાલે આજકાલ બહુ, હા કૌશિકભાઈ અહીં બહુ સકાઈ આવ્યા, અહીં સકાઈ ખુશાલભાઈ, કૌશિકભાઈ સકાજે, કૌશિકભાઈ તો આત્મા, અહીં સકાઈ આવ્યો. કૌશિકભાઈ નામ તો શરીરનું છે બધું, કે પણ અહીં સકાઈ આવ્યો, અહીં એટલે એમની જાત એટલે આત્મા. આત્મા સુકાય ખરો ભાઈ, પણ વ્યવહારમાં જાણે એટલે શરીર એ જ આત્મા હોય એ રીતે જ આપણે વર્તીએ છીએ, મોટે બને એવા વાક્ય પ્રયોગ કરીએ છીએ. મને આજે તાવ આવે છે, મને તાવ આવે, હું કોણ, મને હું કોણ છું? આત્મા છું. આત્માને કોઈ તાવ આવતો હોય? તાવ તો શરીરને, એટલે જાગ્રત આત્મા હોય ને, તત્વ દ્રષ્ટિ જેની જાગ્રત હોય એ શું બોલે? આ શરીરે, આ શરીરે તાવ છે, મને તાવ છે એમને બોલે, બરાબર. તો આ રીતે હવે વિસ્તાર કરો તો ઘણો થાય, પણ અત્યારે બીજા પ્રશ્નો પણ છે એટલે વધારે લંબાવતા નથી. સમજાઈ ગયો શોર્ટમાં? એટલો સૂત્ર અર્થ અને સાથે તત્વ દ્રષ્ટિ, મોક્ષ તત્વ એ આપણું અંતિમ મંજિલ છે, બરાબર. અને અત્યારે આપણે જીવ તત્વ છીએ, અને આ અજીવમાં શરીર પણ અજીવ જડ છે, અને આ પૈસા પણ જડ છે, બંગલો પણ જડ છે, ગાડી પણ જડ છે, ઇન્દ્રિયના વિષય ભોગો બધા જડ છે, અજીવ તત્વો છે. એમાં આસક્ત બનવાને કારણે કર્મોનો આશ્રવ થાય છે, એ કર્મો આત્મા સાથે એકમેક થાય, કર્મનો બંધ થાય છે. હવે એમાંથી છૂટવું હોય જો તો કર્મને આવતા અટકાવવા જોઈએ, એટલે સંવર કરવો જોઈએ, સંવરના 57 ભેદ, અને જૂના બંધાઈ ગયેલા કર્મોને ખપાવવા માટે 12 પ્રકારનો તપ દ્વારા કર્મની નિર્જરા કરવી જોઈએ. તો અનુક્રમે સર્વ કર્મોથી આપણો છુટકારો એટલે મોક્ષ થાય. આ રીતે નવ તત્વને સમજી અને હું આત્મા છું, શરીર નથી, એ જ ભાન સતત જાગ્રત રાખીને જીવું. તો એ તત્વ દ્રષ્ટિને હૃદયમાં ધરું. આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન શું હતો એમનો, સેજલબેનનો? છદ્મસ્તક એટલે શું? અને એ સાધુ સાધીને હોય કે સાવ સાવિકા હોય કે બધાને હોય, છદ્મ અને સ્થ અમે બે શબ્દો છે. છદ્મ એટલે શું ભાઈ? હા, છદ્મ એટલે પડદો,
अथवा आवरण, आवरण એટલે ઢાંકણ, કર્મરૂપી અહીંયા છદમાં એટલે આવરણ, અને એમાં સ એટલે રહેલા, તમે ગૃહસ્થ કહેવા, ગૃહ એટલે ઘર, ઘરમાં રહેલા એટલે તમે ગૃહસ્થ કહેવાઓ, એમ છદમાં સ્થ, કર્મરૂપી પડદાની હેઠળ જે સ્થ એટલે રહેલા છે, જેના આત્મા ઉપર હજી આ આઠ કર્મના આવરણો આવેલા છે અથવા ઘાતી કર્મના મુખ્યત્વે પણ આવરણો આવેલા છે એ છદમસ્થ કહેવાય, અને જેણે એ ઘાતી કર્મ ચાર, ટોટલ કર્મ કેટલા છે? આઠ છે, એમાં ચાર ઘાતી અને ચાર અઘાતી, આત્માના કેવળ જ્ઞાનાદી ગુણો એનો ઘાત કરે એટલે કે એને ઢાંકી દે, એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ ચાર કર્મો ઘાતી કહેવાય, બાકીના ચાર આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આ ચાર અઘાતી કર્મ કહેવાય. તો ઘાતી કર્મરૂપી પડદાની નીચે દબાયેલા હોય એવા જીવો આપણે બધા જ ત્યારે બરોબર એ છદમસ્થ કહેવાઈએ, અને છદમસ્થ રહીત દશાથી રહીત એટલે કે કેવા હોય? કેવળ જ્ઞાની હોય, સંપૂર્ણ વિતરાગ દશા આવે અને કેવળ જ્ઞાન પ્રગટે એટલે એ છદમસ્થ અવસ્થાનો અંત આવ્યો કહેવાય. એટલે છદમસ્થ દશા આવે સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા બધા જ સંસારી જીવોને હોય, કેવળ જ્ઞાની સિવાયના બાકીના બધા જ જીવો કેવા કહેવાય? છદમસ્થ કહેવાય. બરોબર, આ બીજો પ્રશ્નનો ખુલાસો થઈ ગયો. ત્રીજો પ્રશ્ન કયો હતો? ભવી અને અભવી, ભવ્ય અને અભવ્ય જીવ સંબંધી હતો. એ ભવ્ય જીવ પાછો અભવ્ય બની શકે ક્યારે, અથવા અભવ્ય હોય તે ક્યારેક ભવ્ય બની શકે? તો કે ન બની શકે. અનાદિકાળથી જે જીવ ભવ્ય હોય તે ભવ્ય જ રહે, અભવ્ય હોય તે અભવ્ય જ રહે. હવે ભવ્ય અને અભવ્ય એટલે શું? તો કે જે જીવો વહેલા કે મોડા ક્યારે પણ મોક્ષમાં જવાના હોય એવા જીવોને ભવ્ય કહેવાય, અને જે જીવો અનંત અનંત અનંતકાળ પછી ક્યારે પણ મોક્ષમાં જઈ જ ન શકે એવા પ્રકારની એમની અપાત્રતા, અયોગ્યતા હોય છે એવા જીવોને અભવ્ય જીવો કહેવાય. બરાબર, તો જે અભવ્ય હોય એ કોઈ કાળે ભવ્ય ન બની શકે, ભવ્ય હોય કોઈ કાળે અભવ્ય ન બની શકે. ત્રણ પ્રકારના જીવો, ભવ્ય, અભવ્ય, હજી એક પ્રકાર હોય છે ત્રીજો, એ સિદ્ધ પરમાત્મા માટે એમનો અભ્યાસ લાગે. શું નામ તમારું? હા, પ્રિતેશભાઈ ગામ કયું? બિદડા, દેરાવાસી, તાનકવાસી. અચ્છા, ભલે એ તો બરાબર છે, પણ વ્યવહાર દ્રષ્ટિએ પૂછું છું, કદાચ તમે થોકડા વાંચ્યા છે એટલા માટે કહું છું. હા, એમ તમે જવાબ આપીએ છો એનો પછી લાગે છે કદાચ થોકડા સ્થાનકના જે હોય છે તમે વાંચ્યા હશે. જો નો જીવને, નો અજીવને, કે એનો ભવ્ય અને નો અભવ્ય એ કહ્યું, એના ઉપરથી મેં અનુમાન કર્યું. તો મને જવાબ પણ સાહેબ જૈન, પછી ડેરાવાસી ને સ્થાનવાસી શબ્દ વ્યવહારમાં ભલે બોલવું પડે છે ક્યારેક બોલીએ છીએ, બાકી તો હવે આપણે તાજા માજા રહેવાનું છે. બરાબર, તો સિદ્ધ ભગવંતો ભવ્ય અભવ્ય બે કંઈ નહીં, પણ હજી એક પ્રકાર આવે છે જાતિ ભવ્ય. બરાબર ને, જાતિથી ભવ્ય હોવા છતાંય મોક્ષમાં નહીં જઈ શકે, માત્ર જાતિથી ભવ્ય પણ છતાંય મોક્ષમાં ન જાય એવા જીવો ક્યાં હોય ખબર છે? ક્યાં હોય? નિગોડમાં હોય, સૂક્ષ્મ રાશિ, અવ્યવહાર રાશિ નિગોડમાં નાડી કાઢતી હોય. એ જીવોમાં યોગ્યતા અંદરમાં પડેલી છે કે જો ધારો કે એ જીવો બહાર આવે વ્યવહાર રાશિમાં, અને અનુક્રમે જો મનુષ્ય ગતિ અને સાથે આ દેવગુરુ ધર્મની સામગ્રી વગેરે મળે, તો એ જીવોમાં અંદરમાં એવી પાત્રતા રહેલી છે એ એ જીવ સિદ્ધ પરમાત્મા બની શકે, મોક્ષમાં જઈ શકે. પણ નિગોડમાં, એક એક નિગોડમાં એટલા અનંતાનંત આત્માઓ છે કે ગમે ત્યારે કોઈ પણ તીર્થંકરને પૂછવામાં આવે કે ભગવાન આજ સુધીમાં મોક્ષમાં ગયેલા જીવોની સંખ્યા કેટલી, દરેક તીર્થંકરો એક સરખો જવાબ આપશે, એકસ નિગોયસ અનંત ભાગો સિદ્ધિ ગૌ, એક નિગોદનો અનંતમો ભાગ માત્ર આટલા જીવો જ મોક્ષમાં ગયા છે. જોકે મોક્ષમાં પણ કેટલા જીવો ગયા છે? અનંત ગયા છે. કાં કરે સિદ્ધ્યા અનંતા સિદ્ધગીરી માટે આપણે બોલીએ છીએ. અઢી દીપ પ્રમાણ, 45 લાખ યોજન પ્રમાણ આશો મનુષ્ય ક્ષેત્ર, એમાં કોઈ સોયની અણી જેટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંત સિદ્ધ થયા હોય. આપણે અહીંયા બેઠા છીએ, તમે જ્યાં આ બધે કોઈ એવી આટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંત સિદ્ધો ન થયા હોય. બરાબર, આખી સિદ્ધ શિલા સિદ્ધ ભગવંતોથી ભરપૂર છે. આમાં એક સિદ્ધ જ્યાં રહેલા છે ત્યાં અનંત સિદ્ધો પણ એ જ સ્થાનમાં પાછા ભેગા એકમેક થઈને રહેલા છે, અને તેમ છતાં આ બધા અનંતા સિદ્ધો ભેગા મળીને પણ કેટલા? તો કે એક નિગોડમાં જે અનંતા અનંત આત્માઓ છે એનો માત્ર અનંતમો ભાગ એટલા જીવો
એટલે એક નિગોળમાં કેટલા અનંતાનંત જીવો છે. એક નિગોળ, નિગોળ એટલે એક સૂક્ષ્મતમ શરીરમાં અનંતાનંત આત્માઓ સાથે જન્મે જીવે મરે, હા, એ સૂક્ષ્મ નિગોળ એ પણ 14 રાજલોકમાં આખા વિશ્વમાં સર્વત્ર રહેલ છે. કોઈ એવી જગ્યા આટલી નથી સોયની અણી જેટલી કે જ્યાં એ નિગોળના જીવો ન હોય. અહીંયા અહીંયા આપણા પેટમાં, મોઢામાં, નાકમાં, કાના બધે સર્વત્ર એ નિગોળના જીવો પણ એટલા સૂક્ષ્મ હોય છે. કંઈ અગ્નિ પ્રગટાવો તો એ બળે નહીં. એટમ બોમ્બ ફોડો ને, અણુબોમ્બ પણ, તો એ જીવો એનાથી ન મારે. બાકી એનું પોતાનું આયુષ્ય બહુ અલ્પ હોય. એક શ્વાસોશ્વાસ જેટલા આપણે એક શ્વાસ લઈએ અને મૂકીએ સામાન્યતઃ, એટલી વારમાં 17 વાર જન્મ ને મરણ થઈ ચૂક્યા હોય, 18મી વાર જન્મ થઈ ચૂક્યો હોય, એટલે 17.5 ભવો કહેવાય છે. પણ એમાં ને એમાં એમાં ને એમાં જન્મરણ જન્મરણની સાયકલ સતત ચાલુ અનંતકાળ સુધી, નિગોળમાં ને નિગોળમાં. હા, એક જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે કોઈ એક જીવ એ સૂક્ષ્મ નિગોળમાંથી બહાર આવે, બાદર નિગોળમાં એટલે કે વ્યવહાર રાશિમાં. પછી અનુક્રમે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે, વિકલેન્દ્રિય, મન, દેવતા, મનુષ્ય, તિરંજ, નારકી, આ બધા વ્યવહારમાં આવ્યો કહેવાય વ્યવહાર રાશિ. બાકી તો નહીં તો અવ્યવહાર રાશિમાં અનાદિકાળથી જીવ હોય છે. તો એક નિગોળ પણ ક્યારેય ખાલી થઈ શકવાની નથી. જ્યારે નિગોળમાં તો 14 રાજલોકમાં અસંખ્ય નિગોળના ગોલા, હવે ગોલો પણ એટલો સૂક્ષ્મ હોય કે માઇક્રોસ્કોપથી પણ દેખાય નહીં, એટલો એક સૂક્ષ્મ ગોલો. એક એક ગોલામાં અસંખ્ય નિગોળના શરીરો અને એક એક શરીરમાં અનંતાનંત આત્માઓ, બહુ જીવ સૂક્ષ્મ, આ બધી વાતો છે. એટલે એક નિગોળ પણ ક્યારેય ખાલી થવાની નથી. તો પછી બાકીના નિગોળમાં રહેલા અનંતાનંત આત્માઓ એ ક્યારેય પણ નિગોળમાંથી બહાર આવી શકવાના નથી. બાકી એમાં યોગ્યતા રહેલી છે ઘણા બધા જીવોમાં કે જો બહાર આવી શકે, ધારો કે, અને મનુષ્ય ગતિ વગેરે પામે તો મોક્ષમાં જઈ શકે. પણ એ જીવોની કુદરતી એવી સ્થિતિ છે કે એનો નંબર ક્યારેય પણ લાગવાનો નથી. આપણે કેટલા બધા મહા મહા મહાભાગ્યશાળી કહીએ કહેવાઈએ કે આ સૂક્ષ્મ નિગોળમાંથી બહાર ઠેઠ મનુષ્ય ગતિ અને જૈન શાસન સુધી આપણે પહોંચી આવ્યા છીએ. પણ હવે જો પાછા પ્રમાણ કરીશું, પાપોમાં રચ્યા પચ્યા રહીશું, વળી પાછા સૂક્ષ્મ નિગોળ સુધી પણ પાછા પણ જઈ શકાય ખરું. ભલે ત્યાં કહેવાય વ્યવહાર રાશિને એકવાર બહાર આવી ગયા એટલે, પણ ફરી પાછા સૂક્ષ્મ નિગોળમાં પણ હજી પણ જવાની શક્યતા ઊભી જ છે. બરોબર. તો આ ત્રીજો જે પ્રશ્ન હતો બેન સજ્જલ બેનનો, ભવ્ય અભવ્ય વિશે. જો વ્યવહારિક દાખલાથી સમજીએ, મગ હોય છે બરોબર. હવે મગમાં પણ બે પ્રકાર હોય છે. એક એવા મગ હોય કે ને કોરડું મગ જેને કહેવાય, કંકટુક સંસ્કૃતમાં કહેવાય, ગમે એટલું તમે ઉકાળો, સીજો આમ ગરમ ગરમાગરમ પાણીમાં ગમે એટલી વાર સુધી તમે રાંધવાની કોશિશ કરો, પણ એ મગ એવા કઠણ ને કઠણ રહે, ક્યારે પણ નરમ થાય જ નહીં. બરોબર. કહેવાય મગ જ, અને પાછું દેખાવ, રૂપ, રંગ, બધો આકાર, બધો બીજા મગ જેવો જ, છતાં આ મગ સીજે જ નહીં. શું કારણ બોલો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? સ્વભાવ, નેચર. સ્વભાવ જ્યાં હોય ને વાત, પછી ત્યાં કોઈ તર્ક દલીલ ચાલે નહીં. ભાઈ પાણીનો સ્વભાવ, પાણી ઠંડુ કેમ એટલે અગ્નિ ગરમ શા માટે? એનું એવું કુદરતી નેચર. બરોબર ને? ત્યાં બીજું કોઈ તર્ક ચાલે નહીં. એમ જે જીવ ભવ્ય હોય અને અનાદિકાળથી, એ ભવ્ય જ રહી શકે, અભવ્ય હોય અભવ્ય જ હોય. એ અભવ્ય જે હોય છે ને, એની કેટલીક વસ્તુઓની પ્રાપ્તિ ન થાય કુદરતી રીતે જ. તીર્થંકર કે ગણધરના હાથની દીક્ષા અભવ્ય જીવો પામી જ, એને ભાવ જ ન થાય એ વખતે. દીક્ષા લઈ શકે અભવ્ય જીવ પણ સંસારના સુખો માટે, મોક્ષ માટે નહીં, દેવલોક વગેરેના સુખોના લાલસાથી ક્યારેક દીક્ષા પણ લઈ શકે. યાવત કદાચ આચાર્ય પદ સુધી વ્યવહારથી ક્યારેક પહોંચી શકે, પણ અંદરમાં એને મોક્ષની રુચિ હોય નહીં. મોક્ષમાં જ્યાં શરીર ન હોય, ઇન્દ્રિયો ન હોય, કોઈ વિષયો ન હોય, એવા મોક્ષમાં શું કરવું છે? એની એવી એ આખ્યાર એટલો દ્રઢ અંદરમાં ઘૂસી ગયેલો હોય, હા, કે તીર્થંકરની દેશના પણ એના માટે નિષ્ફળ જાય. દેશના સાંભળે કદાચ દીક્ષા ન મળે, તીર્થંકરના હાથની દીક્ષા, ગણધરના હાથની દીક્ષા ન મળે, તીર્થંકરના હાથનું વર્ષીદાન ન મેળવી શકે. અને એક બહુ વિચિત્ર લાગે એવી વાત છે કે અભવ્ય જીવ પરમાધામી પણ ન બની શકે. નારકીની દુઃખ આપે છે ને, એની પાછળ કોઈ તર્ક ખ્યાલ નથી, પણ શાસ્ત્રીય વાત છે આ. તો અભવ્ય જીવો તીર્થંકરના હાથનું વર્ષીદાન પણ ન પામી શકે કુદરતી રીતે. એમ નહીં કે આ લેવા આવેલ ભગવાન ના પડે તો અભવ્ય છે, નહીં આપણે એમ નહીં, પણ એવા સ્થાને રહેલો હોય કે કુદરતી એ વખતે ત્યાં ઉપસ્થિત થઈ જ ન શકે. તો આ ભવ્ય અભવ્ય સંબંધી આટલી વાતો. હવે ખબર કેમ પડે આપણે ભવ્ય હોઈશું કે અભવ્ય? તો એનો એક જવાબ એ છે કે જે જીવને આ ભવ્ય અભવ્યની વ્યાખ્યા સાંભળ્યા પછી આવો પ્રશ્ન થાય પોતાની જાત માટે કે હું ક્યાંય અભવ્ય તો નહીં હોઉં ને, જેનું કોઈ કાળે મોક્ષ ન હોય, બાપરે બાપ, તો હું અભવ્ય તો નહીં હોઉં ને, આવો મનમાં પ્રશ્ન ઉઠ્યો તો સમજવું કે તમે નક્કી ભવ્ય છો. અભવ્ય જીવને મોક્ષની પડી જ ન હોય,
તો પછી મારો મોક્ષ થશે કે નહીં થાય એનો પ્રશ્ન થાય જ નહીં, બરાબર. અને પાલીતાણાના પણ ભાવથી દર્શન કર્યા હોય, યાત્રા કરી હોય તો પણ ભવ્ય જીવ કહેવાય ને, પાપી અભવ્ય નજરે ન દેખે એમ કહેવાય છે. તદઉપરાંત અભવ્ય જીવ જે હોય ને એ જ્યારે પૃથ્વીકાય સ્વરૂપે હોય ત્યારે ભગવાનની પ્રતિમા સ્વરૂપે બની શકે નહીં, એ અપકાય પાણી સ્વરૂપે હોય ભગવાનના પક્ષાળ સ્વરૂપ એટલે માં એનો ઉપયોગમાં આવી શકે નહીં એવા સ્થાને રહેલો હોય, એ ક્યારેક અગ્નિ સ્વરૂપે હોય તો ભગવાનની ધૂપની પૂજામાં એ ઉપયોગમાં આવી શકે નહીં, એ વનસ્પતિ જ્યાં ફૂલ વગેરે સ્વરૂપે હોય તો પણ ભગવાનના મસ્તકે ચડવાનું સૌભાગ્ય પામી શકે, કુદરતી રીતે આવી સ્થિતિ એની હોય છે. તો આ બારગામથી આવેલા પ્રશ્નો આપણે ધન્યવાદ આપીએ સજલબેનને, હા, કે પોતાની દીકરીને પણ પ્રશ્ન પૂછવા માટે એને પ્રોત્સાહિત કરી, પોતે પણ અગાઉ એકાદ પ્રશ્ન પૂછ્યો, આજે વળી ત્રણ પ્રશ્નો પૂછ્યા, તો આવી રીતે બરાબર તમે પણ પોતે પ્રશ્નો પૂછવા માટે થોડું ચિંતન કરતા રહેજો, અને સાથે તમારા સંતાનોને તો ખાસ ખાસ કરીને પ્રોત્સાહિત કરજો. ધન્યવાદ આપીને અનુમોદ ના કરી અત્યારે બેઠા છે સામે દીપક, ઋષભભાઈ પિયુષભાઈ વસંતજી લખમસિંહ સાવલાનો સુપુત્ર દીપક, આપણે ઋષભ અને રીખવ બંને ભાઈઓ, રીખવનો અર્થ નહીં થાય ઋષભ, અને આજે પોતાના બંને દીકરાઓ જોવા આર્યન અને આરવ, બરાબર ને, આ બંને બાળકો પોતાના બીજા કઝિન્સ બ્રધર્સ વગેરે સાથે એ ચીચબંધ ચાતુર્માસમાં બે વર્ષ પહેલાં નિયમિત રીતે આવતા હતા, શરૂઆત બપોરના 1.5-2 કલાક સુધી હવે પિયુષભાઈની સાથે, અને સારા સારા પ્રશ્નો પૂછતા, પછી શિબિરોની અંદર પણ એ આવતા થયા અને ખૂબ સારા સારા પ્રશ્નો પૂછતા હતા, એ બદલ આપણે ખૂબ ખૂબ એમની પણ ધન્યવાદ અનુમોદના કરીએ. આજે કંઈ પૂછવાનું છે એની ગુજરાતી સાંભળવા જેવી હોય, મીઠી મીઠી, હા, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એટલે ગુજરાતી પણ બોલે તો મજા આવે. પૂછવાનું છે કાંઈ? ભલે વિચારી લો, પૂછવું હોય તો પછી, ત્યાં સુધી આપણે બીજા એક બે પ્રશ્ન લઈ લઈએ, ઘણા પ્રશ્નો છે આજે પેન્ડિંગમાં. જો એક પ્રશ્ન છે પેન્ડિંગમાં, ગઈકાલે વાત હતી જે કે સમાધિ મરણ પ્રાપ્ત થાય એ માટે શું કરવું જોઈએ, બરાબર, એમાં બે મુદ્દા ખાસ જણાવ્યા હતા. એક તો જીવનમાં જે પણ પાપો થઈ ગયા હોય એની આલોચના, જેને ભવ આલોચ ભાવની પણ ભવ આલોચના કહેવાય, ભવ એટલે સંસાર, આ આ ભવ આપણો મનુષ્ય ભવ, એમાં 5-6-7 વર્ષની ઉંમરથી કંઈક સમજણા થયા, કંઈક યાદ આવતી હોય ઘટનાઓ 5-6-7 વર્ષની, ત્યારથી માનીને અત્યાર સુધીમાં જે પણ નાના મોટા પાપોમાંથી જેટલા યાદ આવી શકે, બરાબર, એને વિચારી યાદ કરી અને એક ડાયરીમાં કે ફૂલસ્કેપ પાનામાં વિગતવાર એની નોટ કરી પશ્ચાતાપના ભાવ સાથે, બરાબર, પશ્ચાતાપનું ફેક્ટર બહુ જ મહત્ત્વનું છે. અને યાદ આવે એમાંથી કંઈ પણ છુપાવવું જોઈએ નહીં. તમને 100 બાબતો યાદ આવી રહી છે, 99 બાબતો લખી, પણ કોઈ એક બાબત એવી હતી કે જરા સંકોચ કે શરમ થયો થેમ થઈ અને એને કારણે તમે એ રજૂ ન કરી તો પછી એટલું શલ્ય રહી જાય, અંદરમાં કાંટો વાગ્યો હોય કે કાચ વાગ્યો હોય કે ક્યારેક કોઈ લોખંડનું કંઈ વાગી ગયું હોય, થોડુંક પણ રહી જાય ને અંદર તો ઘણી વખત પછી આગળ જતા નુકસાન કરે બહુ. એટલે એ રીતે યાદ આવતું હોય એમાંથી કાંઈ પણ છુપાવવું નહીં. નાનું બાળક જેમ નિખાલસતાપૂર્વક કંઈ ભૂલચૂક થઈ ગયું હોય તો પોતાના મમ્મી પપ્પા પાસે કહી દે, એવી રીતે છુપાવ્યા વિના પશ્ચાતાપના ભાવ સાથે વિતાર્થ ગુરુ ભગવંતને જણાવી અને એનું જે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત મળે એ વહેલી તકે પૂરું કરવા માટે પ્રયત્ન કરવો, આને ભવ આલોચના કહેવાય, અને એના દ્વારા હૃદયની શલ્ય રહિત બનાવી દેવું જોઈએ, નહીંતર અંતિમ સમયે પોતાના એ પાપ યાદ આવ્યા કરે અને મેં એક પ્રાયશ્ચિત્તો કર્યું નથી એટલે અંદરમાં અંતરાત્મા ડંખે અને પરિણામે સમાધિ મરણ થઈ શકે નહીં. હવે ભવ આલોચના લેવા માટે આજકાલ પુસ્તિકાઓ પણ આવે છે, ભવ આલોચના અલગ અલગ 3-4 મહાત્માઓ દ્વારા પ્રકાશિત થયેલી પુસ્તિકાઓ છે, એમાંથી એક બે અમારી પાસે પણ છે, તો અને ઓનલાઈન પણ અમુક પુસ્તિકાઓ મળી શકે છે, અને સાથે સાથે આપણા વર્તમાન ગચ્છાધિપતિશ્રીએ માટુંગા ચોમાસા દરમિયાન પણ હિન્દીમાં મારા ખાલી અક્ષરોમાં એ પુસ્તિકા છપાવેલી છે, તો કેટલાકની પાસે હશે કદાચ. તે સિવાય પણ અન્ય અલગ અલગ મહાત્માઓ દ્વારા કેટલાક પાના, 4-5 પાના હોય કે 10-12 પાના પણ હોઈ શકે, એમાં 100 કે 108 મુદ્દાઓ આપેલા હોય, પહેલાં શ્રાવકના 12 વતો સમ્યક્ત, પછી પ્રાણાતિપાદે હિંસા, પછી ઝૂઠ ચોરી મૈથુન પરિગ્રહ ક્રોધ માન માયા
આ 18 પાપસ્થાની રીતે અથવા 12 વ્રતોમાં જે કાંઈ ભાંગાઓ લાગ્યા હોય દોષ, એનાથી વિપરીત જે વર્તન કર્યું હોય, પછી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, 5 પ્રકારના આચારો, એ સંબંધી જે જે કાંઈ ખલનાઓ, ભૂલો, દોષો, પાપોનું સેવન થયું હોય, તો એને લગતા બધા મુદ્દાઓ લખેલા આવું 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 કર્યું હોય. પણ હકીકતમાં એ મુદ્દાઓના આધારે તમારા જીવનમાં જે જે ભૂલો, દોષો, પાપો થયા હોય ને, એને અલગ પુસ્તકે પાના અથવા તો ડાયરી કે નોટબુકની અંદર વિગતવાર લખવા જોઈએ. પણ મોટે ભાગે આજે તમે લોકો શું કરો છો, ખાલી હા ના અથવા રાઈટ ચોકડી કરો, તો એનાથી જોઈએ એવી શુદ્ધિ સરખી થઈ શકે નહીં. પશ્ચાતાપ તો આમાં કંઈ વ્યક્ત થાય નહીં તમારો કંઈ પણ. અને સાથે કેટલી એવા કેટલી બાબતો હોય કે એક જ વાક્યમાં 3-4 મુદ્દાઓ ભેગા હોય. દાખલા તરીકે 4 મહાવિગઈ, માંસ, મદિરા, મધ અને માખણનું સેવન કર્યું, તો એમાં હા અથવા ના, તમે રાઈટ કે ચોકડી કરો તો શું સમજવું, આ ચારે રાઈટ કર્યું એટલે ચારે ચાર તમે કર્યા છે. ઘણી વાર એવું બને કે ભાઈ તમે કદાચ માખણ ખાધું હોય અથવા મધ ક્યારેક દવા વગેરેને કારણે લીધેલું હોય, માંસ મદિરા તો પ્રાય કરી લીધેલા ન હોય ને, પણ તમે હવે રાઈટ કર્યું તો એમાં શું સમજવાનો. એટલા માટે વિગતવાર લખવાનું કે ભાઈ આ 4માંથી આ વસ્તુ મારા જીવનમાં, એ પણ આટલી વાર અંદાજિત, ભલે એક્ઝેક્ટ યાદ ન હોય પણ અંદાજિત 5, 25, 50, 100 વાર અથવા અંદાજિત કંદમૂળ ભક્ષણ આટલા વર્ષો સુધી ચાલુ રહ્યું બરાબર, અથવા એ પણ મહિનામાં, અઠવાડિયામાં એકાદ વાર વગેરે, અથવા રોજ હોય તો રોજ, એમાં પણ આસક્તિપૂર્વક હોય, બહુ ઘણાને બહુ ભાવતું હોય લસણ કે ડુંગળી કે એના વગર આમ ચાલે જ નહીં જાણે, તો એવું જે હોય તો એ રીતે વિગતવાર લખવું જોઈએ કે આ મને બહુ તીવ્ર આસક્તિ હતી અને આટલા વર્ષો સુધી મેં રાશિ માછીને કે હોંશે હોંશે આ વસ્તુનું ભક્ષણ કર્યું છે કે આ પાપનું સેવન કર્યું છે વગેરે વગેરે. તો એ દરેક જે ભૂલો કે પાપો હોય એનું એ રીતે વર્ણન. પાછી તમે જે કર્યું એ કોઈ મજબૂરીથી કર્યું, કોકના દબાણ હેઠળ કર્યું કે પોતાની ઈચ્છાથી કર્યું કે રાજી ખુશીથી કર્યું વગેરે, એ પણ એ રીતે બધું વિગતવાર જણાવવું જોઈએ. એટલું વિગતવાર જણાવો ને એટલું તમારો આત્મા હળવો બનતો જાય. જો ભીનો કપડો હોય આમ ડૂચો વાળીને પડ્યો હોય તો અંદરની ભીના જલ્દી જાય નહીં, સુકાય નહીં જલ્દી. જેટલું ખુલ્લું કરી નાખો ને એટલું જલ્દી સુકાઈ જાય. એમ પોતાના પાપો ગંભીર ગીતા ગુરુ ભગવંત પાસે જેટલા નિખાલસતાથી વિસ્તારપૂર્વક જણાવી દો ને એટલા એટલા પાપોની જલ્દીથી નિજરા થઈ જાય. આ કાળમાં કેવળ જ્ઞાની શક્યતા નથી, બાકી જ્યારે ચોથો વારો અને પહેલું સંગ્રહણ હતો ત્યારે તો અનેક એવા દાખલાઓ શાસ્ત્રના પાસે નોંધાયા છે કે એ એટલો તીવ્ર પશ્ચાતાપૂર્વક વ્યક્ત કરે છે પોતાના પાપ કે હજી બોલતા બોલતા કેવળ જ્ઞાન થઈ ગયું પાપનો. હા, પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કેટલાક તો પગ ઉપાડે ઘરેથી નીકળીને આમ જલ્દીમાં જલ્દી હું જઈ કરીને ગુરુ માધ્ય બધું મારું જણાવી લઉં ને પ્રાચીત લઈ લઉં, તો તીવ્ર પશ્ચાતાપના ભાવ સાથે આમ પગ ઉપાડ્યો ને કેવળ ના, હજી ગુરુ માધ્ય પાસે પહોંચ્યા નથી જણાવવાની વાતો પછી ની, પણ અંદરમાં ભાવના સાચી હતી, છુપાવું કાંઈ નથી મારે, જેવું છે એવું બધું જ મારે કહી દેવું છે. એવા તીવ્ર પશ્ચાતાપના અને નિખાલસતાના ભાવ સાથે પગ ઉપાડતા કેવળ જ્ઞાન, રસ્તે ચાલતા ચાલતા કેવળ જ્ઞાન, ગુરુ માધ્ય પાસે બોલતા બોલતા કેવળ જ્ઞાન થઈ ગયું હોય એવા પણ દાખલાઓ છે બરાબર. ગમે એવા પાપો થઈ ગયા હોય પણ કંઈ પણ છુપાવવું નહીં. ખાસ કરીને મુખ્યત્વે ચોથું વ્રત એટલે બ્રહ્મચર્ય સંબંધીના દોષો જે થયા હોય એમાં જીવને સંકોચ કે શરમ કે લજ્જા વગેરે નડતી હોય અને એના કારણે પણ જો કંઈક પણ છુપાવે જીવ તો એટલો સલ્લે પાછો રહી જાય. શાસ્ત્રમાં દાખલો આવે છે લક્ષ્મણા સાધ્વીજીનો. લક્ષ્મણા રાજકુમારી હતા અને ખૂબ સુંદર શીલ પણ પાડતા હતા અને આને શીલની ખૂબ સારી પ્રખ્યાતિ હતી. આગળ જતાં પછી વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરે છે અને એમનું ચારિત્ર ખૂબ સુંદર રીતે પાળી રહ્યા છે. એમ કરતાં કરતાં એક દિવસ સ્થંડિલ ભૂમિ માટે બહાર ગયા છે અને ત્યાં એક ઝાડ ઉપર ચકલા ચકલીનું જોડલું ક્રીડા કરતો જોયું અને એ જોઈને ક્ષણવાર માટે એક વિકલ્પ આવી ગયો કે આ કેટલા સુખી છે, ભગવાને શા માટે આનો નિષેધ કર્યો હશે. બસ આ એક વિકલ્પ આવી ગયો ભગવાનની આજ્ઞાથી વિપરીત કે ભગવાને આનો નિષેધ શા માટે કર્યો હશે, જોયું ને કેવા ક્રીડા કરી રહ્યા છે. બીજી ક્ષણે પાછો પશ્ચાતાપ થઈ રહ્યા, આવું ન વિચારવું જોઈએ, ખોટું વિચાર્યું મેં, હા, અને હમણાં જઈને હું એનું પ્રાયચિત પણ લઈ લઉં, આવો પણ ભાવ થયો, મનમાં પણ વિચાર આવ્યો હોય ને એનું પણ યાદ આવે તો ભૂલું શું કહું છું, આપણે એવું નહીં કરવું બરાબર. મનમાં ઘણા કેટલા કેટલાક દુર્ધ્યાનો કર્યા હોય છે, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન અનેક પ્રકારના, તો પગ ઉપાડે છે પણ ત્યાં કાંટો વાગ્યો, એક પગ એકદમ ડગલું ભર્યા હશે ને કાંટો વાગ્યો એટલે એનાથી વરે આપો આપ શું કામ થયું નક્કી, હવે મારી વાત ક્યાંક ફેલાઈ જશે બહાર,
બાકી તીર્થંકર કેવલી ભગવંત હોય, થોડા કંઈક કહેવાના હોય તો સાગરવર ગંભીરા હોય, પણ જીવ આવો વિકલ્પ કરી નાખે કે મારી વાત ક્યાંક બહાર લીક થઈ જશે તો પછી મારી પ્રેસ્ટીજનું શું, મારે એમાં પંક્ચર પડશે. અત્યાર સુધી સીલ પ્રતિમાનું ખાસ પંકાય છે અને હવે જો આવો વિકલ્પ કર્યો છે, ખબર પડશે બહાર તો લોકો શું વિચારશે મારા માટે. અહંકાર નડે છે આપણો આ મૂર્તો ઈગો, અને એના કારણે જાય છે ખરા કેવલી ભગવંત પાસે ગયા, પણ એમાં માયા કરી. શું કઈ રીતે કહ્યું કે ભગવાન કોઈને આવો વિચાર આવ્યો હોય તો એનું શું પ્રાયશ્ચિત આવે, એમ નથી કહેતા કે મને આવો વિચાર આવ્યો છે માટે એનું મને પ્રાયશ્ચિત આપો. કોકના નામે લીધું એટલે માયા કરી. ભગવાન તો બધું જાણતા હતા કેવલી ભગવાન, પણ છતાં જ્યાં સુધી જીવ સામેથી કહે નહીં ત્યાં સુધી એને સામેથી એ ન કહે. અને 50 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી છે, અઠવામ આંબીલ ને છઠ્ઠના પાડે આંબીલે ઘણી ઘણી તપસ્યાઓ કરી છે, છતાં પણ આ જે શલ્ય રહી ગયું આટલું પણ આટલી પણ માયા કરી, એના કારણે 84 તીર્થંકરો થાય ને એટલો સમય એટલે છો આરા, તો એ 84 સુધી એનો સંસાર પરિભ્રમણ વધ્યો આ શલ્યના કારણે, માયા કપટના કારણે. એટલે જરા પણ માયા કપટ કર્યા વિના નિર્દંભ ભાવે નિખાલસતાપૂર્વક પશ્ચાતાપના ભાવ સાથે શક્ય એટલું વિગતવાર રીતે પોતાના જીવનની બ્લેક ડાયરી એકદમ બોલીને અથવા લખીને ખુલ્લી કરી દેવી જોઈએ. પછી તમારી ડાયરીઓ તમને પાછી આપી દેવામાં આવે અથવા તો એને વિસર્જન કરી દેવામાં આવે. અને ભૂલે ચૂકે એ તમારી કોઈ પણ વાત જો ગુરુ ભગવાન દ્વારા લીક થાય ને કોઈ રીતે પણ આડકતરી રીતે પણ, તો એમનો પોતાનો પણ અનંત સંસાર વધી શકે છે એમ જ્ઞાની ભગવંતો ચેતવણી એમને પણ આપે છે. એટલે એ રીતે એટલા માટે ડરવાની તમારે કોઈ જરૂર હોય નહીં. અને સામે શાસ્ત્રકાર ભગવંતોએ એ પણ ભલામણ કરી છે કે કોઈ આલોચના લેનાર આત્મા ગમે એવા પાપો થઈ ગયા હોય, દેશ માત્ર પણ એના પ્રત્યે તિરસ્કારનો ગુણાનો કે ભાવ આવે તો એ સંસાર વધી જાય, બલકે વધારે વાત્સલ્યનો ભાવ આવવો જોઈએ કે ધન્ય છે આ આત્માને કેવો પાપ ભીરું છે કે પોતાના જીવનમાં થયેલી ભૂલો, ભૂલો તો કોણ નથી કરતું, માણસ માત્ર ભૂલને પાત્ર કહેવાય છે. છદ્મસ્થ દશા જ એવી છે, કોકના નડિયા ચૂવે ને કોકના નેવ ચૂવે, થોડે ઘણે દોષે છે બધા ખરડાયેલા હોય. એટલે કોઈ એ આલોચના લેનાર પ્રત્યે વધારે વાત્સલ્ય ભાવ અને આદરનો ભાવ થવો જોઈએ, તો જ તમે આલોચના આપી શકો, અન્યથા નહીં. તો આ રીતે ભાવ આલોચના સંબંધી આટલી વાતો છે. અને એના આપણને હૃદયમાં ભાવ જાગે આલોચના લેવાના, એ માટે પણ ચંદ્રશેખર મહેશ્વરનું પુસ્તક પણ છે ભાવ આલોચના, આપણા ગુણરત્ન સૂર્ય આચાર્ય ભગવંતનું પણ પુસ્તક છે જોજે કર્માયના, અને આવા અનેક દાખલાઓ સહિત આપણા હૃદયના પરિણામને આલોચના લેવા માટે જાગૃત કરે, સંકોચ શરમ ઈગો નીકળી જાય એ માટે સુંદર વર્ણન થયેલા છે. અને આલોચનામાં કયા કયા મુદ્દા લેવાના એને માટે અલગ પણ પાનાઓ પણ આવે છે. એક છે પાપોનું એકરારનામું, લગભગ 18 પેજ છે ટોટલ, એમાં વિગતવાર મુદ્દાઓ બધા લખેલા છે, 12 વર્ષ સંબંધી જે દોષો થયા નાના મોટા, એ કોઈકમાં 108 કોઈકમાં 100 મુદ્દાઓ પણ હોય, આમ અલગ અલગ માતમાં આવે તૈયાર કરેલા છે બધા. તો કોઈની પાસે છે એ પાના, હા તો જરાક આપજો, અથવા ઝેરોક્સ કરાવીને આપી દેજો, પછી જેને બીજાને જોઈશે તો એ રીતે આપી શકાય. તો આ થઈ ભવ આલોચના સંબંધી વાત. હવે ચાલો બીજો કોઈ પ્રશ્ન છે અત્યારે લઈ લઈએ, નહીં તો આમ જો કે સમાધિ મળ માટે હજુ ઘણું વિચાર વિસ્તાર કે ઘણું થાય. તો ભવ આલોચના દ્વારા સિદ્ધિ, બીજું એક પણ જીવ સાથે વેર બંધન ન હોવું જોઈએ નહીં, આપણા હૃદયમાં કોઈ જીવ પ્રત્યે વેરની ગાંઠ અકબંધ રહેવી જોઈએ નહીં, સમાયાચના દ્વારા એનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. હવે ધારો કે તમને ભલે નથી કોઈ સામી જીવ પ્રત્યે ગાંઠ કહેવું, પણ છતાં કોઈ સામા જીવને કોઈ પણ રીતે તમારા દ્વારા જાણે અજાણે મંડુક થઈ ગયું છે કે એમને ગેરસમજણ થઈ ગઈ છે, એના કારણે એ અબોલા કરીને બેઠો છે, એકબીજાના ઘરે આવવા જવાનો પ્રસંગ પણ સારા પ્રસંગે પણ આવવા જવાનું બંધ છે, તો જ્યાં સુધી એના હૃદયમાંથી પણ એ નીકળી ન જાય ગાંઠ, ત્યાં સુધી તમારે શું કરવાનું, પ્રાર્થના, બરાબર, પ્રાર્થના વંદના અને ક્ષમા આપના, તમારા ઘરે રહ્યા પણ એના અંતરાત્માને ખમાવો કે નક્કી કદાચ આ જન્મમાં નહીં તો કોઈક ભવમાં પણ મેં તમારા તમને દુઃખી કર્યા હશે, માટે આજે તમને આવો ભાવ થઈ રહ્યો છે, માટે હું તમારી મારી ભૂલ બદલ હાર્દિક મિચ્છામી દુક્કડમ માગું છું. રોજ
સવાર સાંજ સવાર સાંજ બે ટાઈમ અંતરથી ખમાવો તો મારા ઘરે એકાદ બે વખત ભલે રૂબરૂમાં શક્ય હોય જઈને, અને છતાંય ધારો કે ક્ષમા આપવા તૈયાર ન થાય તો પછી તમે તમારી ઘરે રહીને પણ અથવા ભગવાન દયાસણા ભગવાનની સાક્ષીએ પણ એને રોજ રોજ ખમાવતા રહો, અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન અમને બંનેને સદબુદ્ધિ મળો, એને સદબુદ્ધિ મળો મારા નિમિત્તે કર્મ ન બાંધે, મને સદબુદ્ધિ મળો એ ગમે એવું વર્તન કરે તો એના પ્રત્યે મારા હૃદયમાં નેગેટિવ ભાવ જરા માત્ર પણ ન આવે, બલકે કરુણા અને પ્રેમનો જ ભાવ આવે. એમ પોતે વિચારો, કર્મ બાંધીને પણ મારા ઉપકારી છે કે મારા કર્મો હળવા કરી રહ્યો છે, મારી ટીકા નિંદા વગેરે કરે છે એના કારણે મારા તો કર્મ ધોવાઈ રહ્યા છે, એટલે એ રીતે ઉપકારી કહેવાય આપણને, કહેવાય વિચારીએ તો. પોતે કર્મ બાંધીને પણ આપણા કર્મથી આપણને છોડાવે છે, એટલે એ રીતે પોઝિટિવ ભાવ આપણો ટકી રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરવાની, અને સાથે સાથે એના અંતરાત્મા શુદ્ધ બિરાજમાં શુદ્ધાત્મા ભગવાન છે, પોતે વહેલું મોડું સિદ્ધ ભગવાન બનવાના જ છે, તો એને આપણે અહીંયા ઘરે રહ્યા રહ્યા ભાવથી વંદના કરવાની. વંદના, ક્ષમાપના અને પ્રાર્થના આ ત્રિપુટીનો પ્રયોગ તમે કરો મહિને બે ચાર મહિને, બહુ બહુ તો છ મહિનામાં રિઝલ્ટ આવ્યા વગર રહેશે નહીં. સામી વ્યક્તિને પણ અંદરમાં જે પણ નેગેટિવ ભાવ છે એ ડિલીટ થયા ગયા વગર રહેશે નહીં. નહીંતર જો એના હૃદયમાં ગાંઠ રહી ગઈ તો એના કારણે આગલા ભાવોમાં વળી ક્યાંક આપણો સંબંધ થશે અને એના દ્વારા આપણે પછી પાછું સહન કરવાનું આવશે, તો એવું ન બને. એટલા માટે આ ત્રણ, ક્ષમાપના, વંદના અને પ્રાર્થનાની ત્રિપુટીનો ત્રિફળા કહેવાય, ત્રિફળા આધ્યાત્મિક, એનો રોજ સેવન કરતા રહે હું. તે સિવાય સમાધિ મરણ માટે ઘણી ઘણી એકચ્યુઅલી તૈયારી કરવી પડે, પાયાની બે મુખ્ય વાત આ કહી. એ સિવાય પણ હું શરીર નથી પણ હું કોણ છું, આત્મા છું, આ જાગૃતિ. ચાલો તમને અત્યારે એક પદ બોલાવું છું, તમે બધા જીલાવજો બરાબર, એની એકાદ ગાથા યાદ રાખીને રોજ અંતરમાં ઘૂંટવા જેવી છે. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, સહજાનંદી સિદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે હું નથી મરતો, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું, અજર અમર. આત્મા છું હું, આત્મા છું હું, આત્મા છું હું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. આનંદ 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 ઘન હું આત્મા છું, આનંદ 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 ઘન હું આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું, સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું. બોલો આત્મા છું હું, આત્મા છું હું, આત્મા છું હું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. હજી ત્રણ ચાર કડીઓ છે પણ ખાલી આટલું યાદ રહે તો ઘણું છે. એક બે પેલી એકાદ ગાથા, એક બે લીટી એની. સહજાનંદી હું કોણ છું, શરીર નથી, દેહ મરે છે, હું મરતો નથી, હું તો અજર અમર સાસિદ્ધ સ્વરૂપી એવો શુદ્ધ આત્મા છું. આ ભાન, આ જાગૃતિ, આ ગાથાઓને રોજ મમળાવા જેવી છે, ઘૂંટવા જેવી છે, એનો ભાવ, એનો હાર્દ હૃદયમાં સ્થિર કરવા જેવો છે બરાબર. તો મૃત્યુ વખતે પણ હાય હોય બહુ ન થાય કે ભાઈ જેમ જૂના કપડાં બદલાવીને નવા કપડાં પહેરીએ તો એ વખતે અહીં દુઃખી થઈએ કે રાજી થઈએ, રાજી થાય ને ભાઈ. પણ જીર્ણ જૂનું ઘર હોય એ બદલાવી નવા આલિશાન ફર્સ્ટ ક્લાસ બંગલામાં રહેવાનું હોય તો, અને છોડવાનું દુઃખ ન હોય બલકે સારું મળે છે એનો રાજીપો હોય, તો એવી રીતે આ શરીર હવે ઉંમર થતાં જીર્ણ થયું છે તો હવે નવું મળશે કેમ. ત્યાં તો અશરીરી બની તો સારી વાત છે, પછી એને વાર છે. પણ ભય કોને હોય મૃત્યુનો, જેણે પાપો બહુ કર્યા હોય ને, આલોચના લીધી ન હોય, પ્રાયશ્ચિત ન કર્યું હોય, તો પછી ભય રહે કે કોણ જાણે કઈ ગતિમાં, કર્મ સંજોગે મારે જવું પડશે નરકમાં કે નિગોદમાં કે પશુ ગતિમાં જવું પડશે, તો તો એને ભય રહે. બાકી જેણે આલોચના દ્વારા શુદ્ધિ કરી લીધી હોય,
પછી ભૂલી જવાનું, પછી જે થયું એ ભૂલી જવાનું, પછી નવું જીવન નવી સવાર, બરાબર. પછી એ પાપ મને યાદ પણ નહીં કરવાના. એકવાર આલોચના લઈ લીધી, પ્રાયશ્ચિત આપણે પશ્ચાતાપૂર્વક પ્રાયશ્ચિત કરી લીધું, પછી બિલકુલ ભૂલી જ જવાનું, જાણે કંઈ થયું જ નથી, એ રીતે આનંદમાં રહેવું. તો આ ભાવ અને એની માટે સાધના પણ યથાશક્તિ કરવાની. રોજ રાત્રે સૂતા પહેલાં શું કરવાનું, સબાસન સબેલે મળદું, આમ છતાં પાઠ એકદમ શરીરને ઢીલું મૂકી દેવાનું, બસ જાણે શરીર છું જ નહીં આત્મા છું, એ ભાવમાં સ્થિર થવા માટે કોશિશ કરી પ્રયત્ન કરવો. જો ફાવે તો ધ્યાનની અલગ અલગ અનેક પ્રક્રિયા હોય છે, એવી કાર્ડ કોઈ પ્રક્રિયા છે તમને માફક આવી જાય, એનો પણ નિયમિત રીતે અભ્યાસ કરવો. અને એ રીતે અભ્યાસ કર્યો હોય શરીર નથી આત્માને અનુભવનો, અનુભવ થઈ જાય તો બહુ તો સમાધિમાં બહુ સુગમ થઈ પડે, પણ કદાચ અનુભવ નથી કરી શક્યા, પણ એ લક્ષ્યપૂર્વક પુરુષાર્થ પણ કર્યો હોય ને તોય પણ સમાધિ મરણની શક્યતા ઊભી રહે છે. બાકી શરીરમાં અને પરિવારમાં, પછી પૈસા વગેરેમાં, બંગલામાં, મોટરમાં, એમાં જો તીવ્ર આસક્તિ રહી જશે ને તો સમાધિ મરણ થવો બહુ મુશ્કેલ, કહો કદવા કહો કે અસંભવ જેવું કહીએ તો નવાઈ નહીં, કે છેલ્લે છેલ્લે બધું યાદ આવ્યું, હાય હાય આ બધું છોડી જવું પડશે, એવો મનમાં આર્ત ધ્યાન વગેરે થાય કે ન પૂછો વાત. દેવતાઓ જેવા દેવો, હા, એને 6 મહિના પહેલાં ખબર પડી જાય. ગઈકાલે પ્રશ્ન હતો કે આપણા મૃત્યુની ખબર ક્યાં પડે કે ન પડે, આપણને તો કદાચ પડે પણ ન પણ પડે, પણ દેવતા બધાને ખબર પડી જાય. 6 મહિનાનું આયુષ્ય બાકી રહ્યું હોય ને ત્યારે કલ્પવૃક્ષના ફૂલોની માળા કરમાય, શરીરનું તેજ પણ ઓછું થવા લાગે, થોડું આમ ચક્કર જેવું પણ થવા લાગી જાય, એટલે એના ઉપરથી પછી પોતાનું અવધિક વિભંગનાનો ઉપયોગ મૂકે, એટલે ખ્યાલ આવી જાય કે હવે આયુષ્ય માટું બસ 6 જ મહિના બાકી માત્ર છે. જે પલ્યોપમો અને સાગરપમો જેટલા અસંખ્ય વર્ષો સુધી ભોગ વિલાસ રંગ રાગ મોજ કર્યા હોય, તીવ્ર આસક્તિઓ પોષી હોય બધું આ બધામાં, તો એને કારણે હવે આ બધું છોડી કરી હાય હાય મારે હવે ઊંધે માથે 9 મહિના આ ગંદકીમાં રહેવું પડશે, એ બધા ખ્યાલથી એટલા આકુળ વ્યાકુળ થાય, ઘણા તો પોતાના માથા પછાડે આમ દિવાલોમાં, એકદમ ભયંકર કોટીનું આર્ત ધ્યાન થાય, અને એના કારણે મોટે ભાગે મરીને દેવતાઓ મોટા ભાગના તિરંજ ગતિમાં જાય, પશુ થાય કે પક્ષી થાય કે પૃથ્વી પાણી કે વનસ્પતિ સુદ્ધા પણ થઈ શકતા હોય છે, વિકલેન્દ્રિય ન બને સીધા. એટલે અમુક ઉંમર થાય ને એટલે હવે ટ્રસ્ટી બની રહેવાનું, હવે ઘરમાં પણ સાક્ષી, બરાબર, વેપાર ધંધા છોકરાને ભણાવી દેવાનું જો હોય તો એ રીતે, અને ઘરમાં વહુ આવી ગઈ હોય તો રસોડાનો કે જે કાંઈ બીજું હોય તે એને, અને આપણે શું કરવાનું, દેરાસર ભલો ઉપાશ્રય ભલો, આપણી આરાધના ભલી, સામાયિક પ્રતિક્રમણ ઔષધ જીનવાણી શ્રવણ નવકાર મંત્રનો જાપ સ્વાધ્યાય સદવાંચન ધર્મચર્ચા, બસ આમાં જ એકદમ પૂરી તૈયારી કરી લેવાની, બરાબર. તો સમાધિ મરણ બાકી છેવટ સુધી તમે આ બધું મારું 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 કરીને મરશું તો સમાધિ મરણ બહુ દુર્લભ અને સદગતિ પણ બહુ જ દુર્લભ છે. પણ જો આ રીતે પહેલેથી તૈયારી કરી દીધી હોય, અમુક ઉંમર થાય રિટાયર થઈ જવું જોઈએ, ઘણા ટાયર એવા હોય ને એના ડ્રાઈવર વગેરે માલિક, એ ટાયર ફાટે નહીં ત્યાં સુધી એને છોડે એને કાઢે જ નહીં, તો ઓછી તો ધડાકો થાય પછી પંક્ચર થાય ને એક્સિડન્ટ ક્યાંક થઈ જાય. એટલે એ રીતે ખરેખર તો વનમાં આવીએ ને એટલે સાવધાન થઈ જવું જોઈએ. પહેલાના કાળમાં એક માથો ધોળો વાળ આવતો ને માથા અને સાવધાન થઈ જતા હતા, બરાબર. રાણીએ કહ્યું સ્વામીનાથ ડૂબતા આવ્યો છે, ક્યાં છે, આમ જોયું ત્યાં જોયું ત્યાં જોયું ક્યાંય દેખાયો નહીં, ક્યાં છે દૂધ, પછી હાથમાં દૂધ દેખાડ્યો, બરાબર ને, કયો ઋતુ હતો ખબર છે, ધોળો વાળ, લોજ કરી નાખ્યો એક વાળનો, આમ આ રહ્યો, આ તો વાળ છે, આ દૂધ છે, કોનો દૂધ છે બોલો, કયા રાજાનું દૂધ છે આ, સફેદ વાળ, એ કયા રાજાનું દૂધ કહેવાય, યમરાજનો, જેના નામથી બધા ધરજી ઉઠે, યમરાજનો દૂધ છે કે ભાઈ હવે સાવધાન થઈ જાઓ, ગમે ત્યારે ટિકિટ ફાટી શકે છે, બરાબર. જરૂરી નથી કે 80-90-100 વર્ષ નથી ત્યારે જવાનું થાય, ભર યુવા અવસ્થામાં હાર્ટફેલ થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે આજે, એટલે સાવધાન થઈ જાય. અને રાજા મહારાજા ઉપર પોતાના જે હોય વારસદાર રાજકુમાર એને રાજગાદી સોંપી, ત્યાં પોતે સંન્યાસ અથવા ચારિત્ર દીક્ષા લઈ લેતા હતા, અનેક આત્માઓ એવા થઈ ગયા રાજાઓ પણ, અને ત્યાં પછી વાનપ્રસ્થાશ્રમ કહેવાતું, પહેલાંના કાળમાં વાનપ્રસ્થાશ્રમ એટલે વનમાં પ્રસ્થાન કરી ચાલ્યા જાય, જંગલમાં, એ
આ બધી વ્યવહારિક જવાબદારીથી મુક્ત થઈ કરી એકાંતમાં જંગલમાં મઢુલી કે ઝૂંપડી કે નાનકડું આશ્રમ જેવું કંઈક બાંધી ત્યારે એની યથાથી તપ કરે, પ્રભુનું નામસ્મરણ કરે અને યથાશક્તિ યોગ સાધના કરે અને એ રીતે અંતિમ સમયેની પૂરી તૈયારી કરી લે અને હસતા હસતા મોતને ભેટે. હોય હાય હાય કરતા નહીં, હોય ભાઈ જન્મ્યું એને મરવાનું તો હોય વળી, એમાં શું છે, ભય ન લાગે એને. છેલ્લે કંઈક બીમારી આવી હોય, ડૉક્ટર કે બસ હવે હવે થોડા કલાકના મહેમાન હોય, એમાં શું છે ડૉક્ટર સાહેબ, જન્મ્યું એને વેલું જવાનું તો હોય જ, પણ જો તૈયારી ન કરીએ તો હાય 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 હોય ન થાય, શું થાય હાય 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 મરી જવું પડશે, આ બધું છોડીને પછી છોકરાનું શું થશે, આનું શું થશે, દુકાનનું શું થશે, એ ચિંતા પડી હોય. 90 વર્ષના બાપા મૃત્યુશૈયા ઉપર પડેલા છે, 4 છોકરા હતા એમના, છગન મગન XYZ નામ સમજી લો, એક પછી એક બધા નામ, છગન ક્યાં ગયો, એ બાપા હું અહીંયા છું, એ મગન એ હું આ છું, એમ બીજા બેન નામ આ છું, આ તમે ચારે અહીંયા છો, પછી દુકાન કોણ છો બેઠું હશે, બોલો. હવે થોડાક કલાકો ઘડીઓ ઘણાઈ જવાની તૈયારી છે, ત્યાં કહે છે કે દુકાને કોણ સંભાળતું હશે, એટલે આવી સ્થિતિ થાય તો સમાધિમરણ થાય પછી, એટલે દુકાનની પણ મૂર્છા છોડી નથી. ઘણા એવા મારા આમ તો અમે છોકરાઓ સંભાળ ટાઈમ પાસ કર્યો, મારે જ્યાં 2-4 કલાક જઈ આવીએ, અરે ટાઈમ પાસ કરવા માટે તો કેટલી આરાધનાઓના પ્રકારો નથી બતાવે જીન શાસનમાં, સદવાંચન કરો, કલાકોનો કલાકો નીકળી છે ખબર નહીં પડે, અમુક સમય નૌકાનો જાપ કરો, વ્યાખ્યાન તો વ્યાખ્યાન સાંભળો વગેરે વગેરે, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો વગેરે વગેરે, સત્સંગ કરો, ઘણા ટાઈમનો સદુપયોગ કરવા માટે ઘણી બધી આરાધનાઓ છે, એને માટે કંઈ દુકાને જવાની જરૂર નથી. અને દુકાને જઈને પણ બાપા ઘણી વાર જો રહે નહીં ને, ટકટક કરે ને, તો છોકરાઓ કંટાળી, બાપા આને અહીં કયો, અહીં ઘરે વેનો, ઘરવાળા તો ધાકે વેનો, દુકાન તે નહીં હોચો, એટલે ફૂટબોલના દડાની બમ અહીંથી તેમ ફંગોળાવો, એટલે પછી ક્યાં નહીં તો આ છેવટે પછી ઉપાશે તો છે. એના કરતાં સમયસર ચેતી જાઓ અને દીકરાને વહુને જવાબદારી ઘરની સોંપી કરી ને તમે નિવૃત્ત થઈ કરી અને આરાધનામય જીવન જીવો. નિવૃત્ત થવાનું એટલે પછી ટાઈમ પાસ કેમ કરવાનો, ઘણાને આ પ્રશ્ન હોય. પછી 2-4 પ્રકારના છાપાઓ વાંચે, આજકાલ તો ટીવીમાં બધું સમાચાર ઘડી ઘડી ચેનલો બદલાયા કરે, જોયા કરે, એ તો ટાઈમની બરબાદી છે ઉલટી. હકીકતમાં તો એ બધાથી નિવૃત્ત થઈ કરી અને ધર્મ ધ્યાનમાં વિવિધ પ્રકારની આરાધનાઓમાં યથાશક્તિ ચિત્તને પરોવી દેવું જોઈએ, તો સમાધિ મરણની શક્યતા છે. બરાબર, બાકી છેલ્લે સુધી મારું 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 કરીને મરશું તો પછી સમાધિ મરણ તો લગભગ અશક્યવત થઈ જશે. બરાબર, થોડું કંઈ જાજુ જાણજો. ચાલો પછી શું પ્રશ્ન છે? હા હા, મોટે ભાગે સારો પ્રશ્ન શું છે કે ઘણા કોઈ આપઘાત આજકાલ બહુ વધી ગયા છે, સુસાઇડ કરે અથવા ઓછી તો એક્સિડન્ટ રોડ ઉપર થઈ જાય તો પછી એ રીતે અકાળ મૃત્યુ જેને કહેવાય અપમૃત્યુથી મરેલો આત્મા એ ક્યાં જાય? મોટે ભાગે અપમૃત્યુથી મરેલા કે આપઘાત કરનાર જીવ વિંતરની હલકી ગતિમાં જતા હોય છે. ભૂત પ્રેત પિશાચ યક્ષ રાક્ષસ વગેરે ઘણા પ્રકારો છે ભૂત પ્રેતના, એની અંદર મોટે ભાગે ઉત્પન્ન થાય. એટલે આપઘાત તો શાસ્ત્રકારો કહે છે ભૂલે ચૂકે પણ કરવો નહીં, દુઃખોના ડુંગરો તૂટી પડે ને ઉપર જડીઓ વર્ષે ને દુઃખોની તો પણ આપઘાત કરવાની શાસ્ત્રકારો બિલકુલ છૂટ આપતા નથી. અપવાદ રૂપે ફક્ત એક જ કારણે આપઘાતની શાસ્ત્રકારે છૂટ આપેલી છે, એમાં એ પણ બહેનો માટે, ભાઈઓ માટે નહીં હો. બોલો કયું કારણ? શીલ રક્ષા માટે. કોઈ બળજબરી કરવા આવ્યો હોય અને બીજો કોઈ ઉપાય ન જણાતો બચવાનો, તો શીલ રક્ષા માટે, જેમ કે ચંદનબલાની માતા મૃગાવતી રાણીએ જીભ કચરીને પોતાનું બલિદાન પ્રાણ આપી છોડી દીધા, પણ પેલા સૈનિકની અને માગણીને આધીન થયા નહીં. તો આવી રીતે શીલ રક્ષા માટે કદાચ આત્મહત્યા સુસાઇડ કરવું પડે તો જણા, બાકી તે સિવાય ગમે એટલા દુઃખોના ડુંગરો તૂટી પડે તો પણ આત્મહત્યા કરવી જ નહીં. આ મનુષ્ય ભાવ કંઈ ફરી ફરી મળતો નથી. અને અત્યારે જે દુઃખો આવ્યા છે ને, શેને કારણે આવ્યા છે? ભૂતકાળમાં ભૂલો કરી છે, પાપો કરી છે માટે આવ્યા છે, માટે કર્મ સત્તાએ આ સજા ફટકારી છે દુઃખોની. હવે વ્યવહારમાં પણ જેમ કે કોઈએ ગુનો કર્યો હોય અને 5 કે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હોય કોર્ટે એને, અને હજી 2 વર્ષ થયા ન થયા અને છટકવા પ્રયત્ન કરે અને પછી પકડાય તો શું થાય? સજા વધી જાય ને, અનેક ગણી વધી જાય. તો એવી જ રીતે કર્મ સત્તા રૂપી કોર્ટે આપણને આ દુઃખોની સજા કરી છે. હવે એનો સહજતા ટાઈમ પૂરો થયા પહેલાં તમે આપઘાત કરીને છટકવા પ્રયત્ન કરો
तो पोलिस तो पहला गुनेगार ने पकड़ी सके न पण पकड़ी सके केडी खा केडी ने पण कर्म सत्ता ना पंजा तो एटला लांबा छे के सातना पाताळे पसी जो त्यांथी पण तमने पकड़ी लेशे अने वर्तमान करता पण भविष्य में उल्टा वधारे भयंकर दुखो आवशे माटे भूले चूके आत्महत्या तो करवी ज नहीं। अने अपगा अपने एक्सिडेंट थी मरनार आत्मा ये वक्त छेल्ले एने केवा अंदरना परिणाम छे एना उपर आधार छे। दूर आर्थ ध्यान दुर्ध्यान हो तो गति व्यंतरगिरी गति की शक्यता पण छे। अने कोई एवा आत्मा हो एकदम धर्ममय जीवन जीव्या होय अकस्मात थयुं होय तो वैमानिक देव गति में गया दाखला पर संभळाय छे। जेम के जंबू विजयजी महाराज आगम विशारद हता, खूब सुंदर संयम पाड़ता हता, भगवान विशिष्ट भक्त हता। अने राजस्थान में रोड एक्सिडेंट में एमनु आयुष्य पूरू थयुं पण पछी ए चौथा वैमानिक देवलोक में गया होय एम एमना शिष्य ने स्वप्न वगैरह द्वारा एमने संकेत आपेलो एना पर जणाय। એટલે એ રીતે આવા કોઈ વિશિષ્ટ ધર્માત્મા હોય અને અકસ્માત થઈ હોય અને એ વખતે પણ અંતિમ સમયે પરિણામ કેવા છે એના ઉપર ભવ્ય આધાર છે। બાકી તો ભગવાન પાર્શ્વનાથનો જીવ મરુભૂતિ તરીકે હતા અને સગો નાનો ભાઈ કમઠ અને મોટો અપરાધ કર્યો હતો અને રાજાને ફરિયાદ કરી એટલે એનો દેશ નિકાલ કરવામાં આવ્યો પણ પાછળથી મરુભૂતિ નથી વરે મારા નિમિત્તે બિચારાને દેશ નિકાલ થવું પડ્યું ભલે ભૂલની હતી ગંભીર નાના ભાઈની એની પત્ની ઉપર એણે ખોટી નજર કરી હતી વગેરે તો પણ એને થયું કે મારા નિમિત્તે મેં રાજાને શું આમ કહ્યું કહ્યું એટલે એને બહાર જવું પડ્યું અપમાનિત થવું પડ્યું જાઉં ખમાવી આવું અને ખમાવા જાય છે આમ પગે પડે છે માથું નમાવે છે અને પહેલાંનો ગુસ્સો આસમાને આંબ્યો બાજુમાં પડેલી શીલા ઉપાડી કરી જોરથી માથામાં ઠોકી એને મારી નાખી। એ વખતે સહેજ મનમાં આર્થ ધ્યાન થઈ ગયું હોય અને પીડા હતી પીડાના કારણે અરે રે હું ખમાવા આવ્યો ને આવું થયું એના કારણે તીરંજ ગતિ થઈ બરાબર મરુભૂતિનો આત્મા આયુષ્ય પૂરું કરીને ક્યાં ગયો હાથી બન્યો અને કમઠનો આત્મા ઉડતો સર્પ ફ્લાઇંગ સ્નેક બને છે અને ડંખમારી કરીને હાથીને મારી નાખે છે। એટલે આ રીતે અંતે જેવા પરિણામ અંતે જેવી મતિ તેવી ગતિ પણ આપઘાત કરનાર આ રીતે આ શીલ રક્ષા સિવાયના કારણો આપઘાત કરનાર એ તો મોટે ભાગે ભૂતપ્રેતની હલકીઓનીમાં ઉત્પન્ન થાય અને જેના ઉપર આગલા ભાવમાં દ્વેષ હોય ને પછી એને હેરાન કરવા પણ પ્રયત્ન કરે અને પોતે પણ રીબાતો હોય આમ અંદરમાં કે એને સાતા ન હોય હા એના ઓટોમેટિક એવા જ પરિણામ આવે આયુષ્ય બંધાઈ ગયું પૂર્વે ક્યારે પણ તો સારી ગતિનું બંધાઈ તો સારા પરિણામ પણ આવી શકે અને નહીંતર પછી ખરાબ પરિણામ પણ આવી શકે। હા જે ગતિમાં જવાનું હોય એવા પ્રકારની લેશિયા એની ઓટોમેટિક થઈ જાય। શ્રેણીક રાજા ક્ષાયિક સંકિતિ હતા ભાવિ તીર્થંકરનો આત્મા પણ નરકનું નિકાચિત આયુષ્ય બંધાઈ ગયું હતું એટલે છેલ્લે જ્યારે આયુષ્ય પૂરું થયું જેલની અંદર સગા દીકરાએ જેલમાં પૂર્યાને હંટરના માર મરાવતા હતા છતાં પણ વીર વીર બોલતા બોલતા સમતા રાખતા હતા પણ છેલ્લે દીકરાને જ્યારે પશ્ચાતાપ થયો અને જલ્દી જઈને પિતાને છોડાવું અને લોખંડનો કંઈ ઘણ લઈ કરીને નીકળે છે અને જલ્દી તોડી તાળાને બહાર કાઢું પિતાને આમ માફી માગવા માટે પિતાને શું કે અરે રે આ વિચારો પિતૃ હત્યા ક્યાંક ઘરથી મને મારશે પિતૃ હત્યાનું પાપ લાગશે એના કરતાં બેટર છે કે એણે ઝેરી મીઠી હીરો ચૂસી લીધો ને આયુષ્ય પૂરું કર્યું પણ અંતિમ સમયે નરકનું નિકાચિત આયુષ્ય બંધાઈ ગયું હતું એને કારણે નરકમાં જવા યોગ્ય જે પણ કૃષ્ણનીલ કે કાપોત લેશા ભલે એ લેશિયા એટલે પરિણામ લેશિયા એટલે અધ્યવસાય કે પરિણામ એવા પ્રકારના કલુષિત પરિણામ થઈ ગયા અને આજે પ્રથમ નરકમાં છે। બરાબર સમય થઈ ગયો। Oh,